ગુડ મોર્નિંગ એવરીવન. આપણે પૂરક વાચન શરૂ કર્યું હતું, હવે એને પાઠને આપણે આગળ વધારીએ. પૂરા ન પડે એનો એમને કોઈ વાંધો નહીં, ઓશિકાની જગ્યાએ એક એક ગોદડું મૂકવું પડશે. બીજું શું, સવે સહિનશાના દીકરાઓની જેમ જ લંબાવ્યું. વેવાએ ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીરસણૈયાઓને જમતા બહુ જ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યો. ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાનો લીધો. આજે મોડું ભેગું મોડું કરવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા, કેમકે કર્યું વરરાજાના માથા ઉપર. ફીંડલું સરખું બેસે જ નહીં, એક વખત બરોબર વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપર વાળના વાકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નહીં રહી શક્યા. બીજે વખત માંડ માંડ એ વાળને પતાવ્યા ત્યાં છોગા માટે છેડો ઢૂંકો પડ્યો. ધોતિયાની પાટલી વાળવામાં જેટલી વાર ન લાગે એટલી જે માથા પરનો સાફો બાંધવામાં વાર લાગી છે એવું અહીંયા કીધું છે. કે સાફો સરસ મજાનો બંધાઈ તો ગયો, પણ એની અંદર એના જે વાળ હતા થોડા ઘણા એ કપાળ ઉપર દેખાવા જોઈએ એવું કીધું. એટલે પાછું બીજી વાર સાફો બાંધ્યો, બીજી વાર સાફાની અંદર છેડો શું થયો ટૂંકો પડ્યો. એના પછી છેવટે જેમ તેમ ફીંડલું મૂકી માથે પીછી ખોસીને વરરાજા તૈયાર થયા. ત્યારે રાતના 1 સુમાર થયો હતો. આ વખતે જાનૈયાઓમાં ઘણા ખરા હોય તો 1 ઊંઘ પણ ખેંચી કાઢી હતી. આવી 3 ગાડલા અને 2 ગાડલાની હૂંફ ક્યાંથી મળે? હજી આ જાન જવાની બાકી હતી. એ પહેલાં તો એ લોકોએ શું કરી લીધું, એક વાર સૂઈ પણ લીધું, કારણ કે 2-2, 4-4 ગાડલા નહીં ખાતા એટલે તો ઊંઘ આવવાની જ. એના પછી વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જનૈયાઓ જાગતા હતા. વર અણવર વરના બાપ ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર 2 છોકરીઓ. સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. હથેવાળો થતાં પણ બહુ વાર લાગી. 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વહેંચવામાં વઢી પડ્યા. તે 1 કલાકે તેમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું, હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડાવવાનું શરૂ થયું. રાતના 2:30 વાગ્યા હતા. ટાટ કહે કે મારું જ કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી એટલે બીક જેવું નહોતું, પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી. તેના વાસાની ધ્રુજારીને લીધે તે પર અઢેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એણે સાલ લાવવાની કન્યાને લપેટી કીધી. એના પછી વાત થઈ છે કે રાતના 2:30 વાગ્યા. એ સમયમાં પહેલાંના સમયમાં લગ્ન આમ રાતના હતા કે 10 વાગે જાન આવે, જાન આવ્યા પછી લગ્ન થાય અને 2:30 રાતે લગ્ન પતે અને સવારે 4-5-5-6 વાગે દીકરીને વળાવતા, એ રીતે લગ્ન હતા. એ જ રીતે બધા મોટાભાગના તો સૂઈ ગયા હતા, 2:30 પૂણા જાગતા હતા. અને પછી શું થાય છે કે ઓલી વરરાજાએ તો નીચે બંડી પહેરી લીધી હતી એટલે એને ઠંડી લાગતી નહોતી, પણ જ્યારે આ કન્યા હતી એને તો ઠંડી લાગતી હતી એટલે એ થરથર ધ્રુજે એટલે એના માટે પછી ચાદર મંગાવી. આ ટાણે જાનવાસમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી 16 હળવેથી બીજું પડખું ફેરવતા હતા. સૂતા હતા અને ઠંડીની અંદર તો ખૂબ જ મજા આવતી હતી એ લોકોને સૂવાની, કારણ કે ગાડલા ગોદડા બધું વ્યવસ્થિત મળી રહ્યું હતું, 2-2, 3-3 જરૂરિયાત કરતાં પણ વધારે. એટલે એ સૂતા હતા, પાછું વધારે સૂવાનું નક્કી કર્યું. ઈચ્છાકાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ તેમને જીવ ખાતા હતા. કેટલાક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છાકાકાને ઝડપ્યા. જોયું જોયું રે ઈચ્છા તારા મોટાપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઠંડીમાં ઈચ્છાકાકા ધ્રુજતા હતા, છતાં આ લીટો સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા હતા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનવાસી તરફ જવા ઉપડ્યા. સૌથી મોખરે વાળન કિડ્સ લાઇટ લઈને ચાલતો હતો. કિડ્સ લાઇટ એટલે કે પહેલાં આપણે ફાનસ કહેતા એ લઈને આગળ વાળન ચાલતો હતો. પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર, ઈચ્છાકાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષના સ્ત્રી વર્ગ ચાલતો હતો. બીડો એટલે કે જે રકમ સ્ત્રીઓને આપવામાં આવે થોડી ઘણી એની વાત કરી છે.
ઉતારામાં અત્યારે નસકોરાના અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. ગોર મહારાજે ગોત્રેજના ચાંદલા આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી વરઘોડિયા કોડી રમવા બેઠા. ઈચ્છાકાકાએ પોતાના સોંપાયેલા હવાલો હજી છોડ્યો નહોતો. ઈચ્છાકાકાને જે કાંઈ કામ સોંપ્યું હતું એ હજી કામ એ કરતા હતા. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માંગ્યા કે જે પૈસા આપવાના હોય. કોડીની રમત રમે આપણે જોઈએ છીએ એ રમત રમતા હતા, પછી બીડા માંગ્યા. એના પછીની વાત થાય છે કે ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો જેણે નાણાકીય વિષયક જવાબદારી સોંપી શકાય. ઘરની અમુક જવાબદારી હોય જેમ કે પૈસા ટકાની, એ વિશ્વાસુ માણસને જ સોંપી શકાય, બધાને પૈસા આપી શકાય નહીં. એવી રીતે આ ઈચ્છા કાકાની અહીંયા વાત થઈ છે. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોટી નીકળી પડી. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથના મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર બે વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો. વરરાજાએ તો આખા દિવસનો નકોડો ઉપવાસ હતો અને ઠેક મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કંઈ સોદરી વળી નહોતી. એટલે કે એને એક તો સવારનો ભૂખ્યો અને એમાંય વ્યવસ્થિત ફરાળ ન મળ્યું એટલે એને કાંઈ ફાવટ પડી નહીં. એ તો થાકોડાને લીધે કડકડતું ધોતિયું અને બોસકીની પહેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યો. સો રાતના 10 વાગ્યા પહેલાંના નીકળી ગયા હોય, 5-6 વાગે જાન પહોંચે અને પછી લગ્ન થાય ને ઠંડી ઠરઠરતી હોય ને એમાં લગ્ન થાય ને એ કે ભૂખા તરસા ખાધા પીધા વગર ઊંઘ એટલી આવવાની છે એટલે ઊંઘ આવતી હતી એટલે ખાટલો મળ્યો. એના જે કપડાં પહેર્યા હતા ધોતિયું ને ઉપર જે મસ્તીના કપડાં શેરવાની આપણી ભાષામાં કહીએ તો એ પણ એણે કરચલી પડે કે ન પડે જોયા વગર જ સૂઈ ગયા. અણવર પર આખા દિવસની ઓનરી મારહન મજૂરી કરી હોવાથી થાકીને ટેટ થઈ ગયો હતો. તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યું. પછી અણવર હતો એ અણવરે પણ લંબાવ્યું. બાપના વળતો આગલી રાતે રૂપિયાના કોથળા ગણવા આડે ઊંઘી જ નહોતો શક્યો. તેમાં વળી આજથી પણ પોણી રાત ભાંગી આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. હવે વરના બાપા હતા એ શું કર્યું, એણે પણ સુવાનું પછી નક્કી કરી લીધું કે હવે સૂઈ જવું છે, હવે મેળ આવશે નહીં. એના પછી લૂણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી, એ તો બિચારી આવતા વેત જ ઢળી પડી. જે કાંઈ લૂણ ઉતારનાર વ્યક્તિ છોકરીઓ હોય છે નાની નાની, એ તો પહેલેથી જ હવે નાના છોકરા હોય એ તો અડધી રાતે જગાડો એટલે શું કરવાના છે, ઊંઘ કરવાના જ છે. તો અહીંયા એ જ વાત થઈ છે. એના પછી ઈચ્છાકાકાને વેવાણોના બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3:00 ટકોરે ઈચ્છાકાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 300 કેન્ડલ પાવરથી ફૂફાડા નાખતી કિડ્સ લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. બધાએ સૂઈ ગયા હતા, ખાલી શું જાગતું હતું, એક ખાલી ઓલી લાઇટ હતી એ જ શરૂ હતી, બાકી બધાએ સૂઈ ગયા હતા એવું અહીંયા કહેવા માંગે છે. એના પછી શું કહે છે, જાનૈયાઓ બધુંય પગરણ વીણી ચૂણીને દબાવી સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીઓને કરી છે ને કાંઈ, બધાય સૂઈ ગયા હતા અને બે બે 3-3 ગોડદડા ગાડલા બધું લઈ લઈને સૂઈ ગયા હતા એટલે મસ્ત સૂઈ ગયા હતા, આરામ કરતા હતા એટલે બધા શું એટલે કોઈને કાંઈ પરવાહ વગર જ સૂઈ ગયા હતા. હવે પાસળા વીંધી નાખે એવી ટાટમાં કરવું શું, સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી, દિલ પણ પાતળું નહોતું, નહીતર સાકળ મોકળ પણ કોઈ બે જણને વચ્ચે સમાસ કરી શકત. શું કહે છે ઈચ્છા કાકા કે હવે મારે શું કરવું, બધાએ સૂઈ ગયા રાતના 3 વાગે કોઈ જાગતું નહોતું, હવે આમાં શું કરવું એવું વિચારે છે. જો પતલા હોત તો ગમે એ બે જણની વચ્ચે સૂઈ જાત, પણ પતલા પણ નહોતા એટલે પછી શું થાય છે આગળ, પણ હવે ઊંઘ્યા વિના કંઈ હાલશે ને, સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું શું. નવાબજાદાઓએ ઓશિકા પણ ગોદડાને જ મૂક્યા છે. એ લોકોએ શું કર્યું હતું, ઓશિકા નહોતા એટલે ગાડલા હતા એના એણે ઓશિકા કર્યા હતા, કોણે, જાનૈયા હોય. અને ક્યાંય સુવાની જગ્યા નહોતી, પણ સુવાની જગ્યા જો મળે તો પણ ઓઢવાનું શું, કારણ કે ઠંડીની અંદર ઓઢવાનું મેન હોય છે, ઓઢવાનું ન મળે તો શું કરવાના. એના પછી અને આવી મોડી રાતે પ્રકરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય, વાળંદ પણ હમણાં જ વીંછડો લઈને માંડવે વહ્યો ગયો, પગલાંનો જ ફેર પડ્યો એટલે કે થોડીક વાર પહેલાં જ જે વાળંદ હતો એ બધી વસ્તુ લઈને જતો રહ્યો હતો. હવે શું કરવું એવું ઈચ્છા કાકા
કે છે. એના પછી ઈચ્છા કાકા મૂંઝાય અને એનો ત્રાડ ન આવે એવું બને. ખાલની ચોકડી પાસે જે બે જણ સૂતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું. એમાં હળવે એક રહીને ઈચ્છા કાકે પડખાભેર ઉભડક જેવી સ્થિતિ લંબાવી. પણ આમ તો આખી રાત પડવી રહ્યું તો હાડકાના સીધા જ રહી જઈને ને એક થરા નળિયાવાળા ખડે પગમાંથી સીધા વસરતા ઠાઠમાં ઠૂઠવાઈ જ જાઓ કે બીજું કંઈ થાય. શું કહે છે કે હવે આમ ઊભા ઊભા સૂવાની વાત કરે તો આપણે ઊભા ઊભા સૂઈ શકીએ નહીં. કારણ કે રાત કાંઈ આખી થોડાક ઊભા ઊભા નીકળે આડે પડખે, ક્યાંક વ્યવસ્થિત સૂવું તો પડે જ ને એવું કહે છે. છેવટે ઈચ્છા કાકાએ એક ટૂંકો જમાવ્યો, એટલે કે છેલ્લે પછી ઈચ્છા કાકાએ એક સરસ મજાની યુક્તિ કાઢી. પડખામાં જે જણ સૂતો હતો એના વાસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવે રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી. પેલો ભડકીને જાગી ગયો. આંખમાં ભરેલી ઊંઘને કિડ્સ લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ વાસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે? ત્યાં કોઈ માણસે કા ઈચ્છા કાકા? ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી. આ શું ઈચ્છા કાકા, શું થયું છે? ઈચ્છા કાકાના મોંમાંથી લાળ ચાલી જતી હતી એમ પેલો ઊંઘ ભરી આંખ પણ કળી શક્યો. શું થયું ઈચ્છા કાકા? એના પછી આ ઈચ્છા કાકાએ એક યુક્તિ વિચારી. શું કરે છે કે બાજુમાં જે સૂતા હતા એને ધીમેથી એનું જે ઓઢવાનું હતું એ લઈ અને એના વાહામાં જીભ ફેરવે છે, કૂતરું ફેરવે, એટલે ભીનું ભીનું લાગે અને ઓલા જે સૂતા હોય એ ઉઠી જવાના છે. અને પછી પૂછે છે, ઈચ્છા કાકા તમને શું થયું? તો એ પાછા પગની અંદર જીભ ફેરવે છે. પાછું પૂછે છે કે ઈચ્છા કાકા શું થયું? ઈચ્છા કાકા હેડકી ઉપડી હોય એમ તેણે હક કરી રહ્યા હતા, તેમાં વચ્ચે વચ્ચે તેઓ ત્રુટક શબ્દો બોલ્યા. તમે કોઈ હક જરાય ગભરાતા નહીં હો? હક એ તો હું આજ સવારે ઓલું કૂતરું સહેજ દાટ બેસાડ્યું, તમે કોઈ જરાય બીમો બીહોમાં. પછી હવે શું યુક્તિ કરી છે આમાં? કે છે કે તમે કોઈ બીતા નહીં, સવારમાં જરીક ઓલું કૂતરું છે ને એ મને બટકું ભરી ગયું હતું. પછી શું થાય છે? પેલાને તે સમજાતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આભડ્યું છે ને લબરકી શરૂ થઈ ગઈ છે. લબરકી એટલે કે હડકવા, કે હવે ઈચ્છા કાકાનું કૂતરું કહ્યું એટલે હડકવા, કારણ કે હડકાયું કૂતરું હોય છે એ કરડે એટલે ડાયરેક્ટ હડકવા ઉપડે છે અને એ બહુ ખરાબ વસ્તુ છે. એટલે એના માટે આપણે અત્યારથી તમને ખબર હોય તો રસી મુકાવે છે બાળપણની અંદર, અલગ અલગ રસીઓ એની અહીંયા વાત કરી છે. તુરંત એણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળશો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં સાફ કરી નાખ્યું. પાડ માંડ ભગવાન કે બટકું ન ભર્યું, નહીતર ભેગા ભેગ મને લબરકીને એમાં હડકવા જ થાત કે બીજું કંઈ. પછી ઓલા ભાઈ હતા એ સમજી ગયા અને તરત જ એ ઊભા થઈ ગયા અને એને થયું કે ઈચ્છા કાકાને શું થયું છે, હડકવા થઈ ગયો છે. સારું થયું જીભ જ ફેરવી, જો બટકું ભરી ગયા હોત તો મને હડકવા થઈ જાત. એટલે એ શું કરે છે, પાણીનો કળશો ભરી અને જ્યાં જ્યાં એણે જીભ અડાવી દીધી એ બધું ધોઈ નાખે છે. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું, ઉઠીને બટકું ભરી લે તો પછી એનો ટાટિયો વાઢવો કે મારે? શું કહે છે કે હવે ઈચ્છા કાકાનું તો આમાં નક્કી ન રહ્યું, બટકું ભરી ગયા શું કરવું? પછી મારે કંઈ પગ કાપવા તો બેસાય નહીં. પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો. ત્યાં એક ફાટેલું મુંગળ પડ્યું હતું, તેના અડધા ભાગ લંબાવ્યા, બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હનુમાનને નારિયેળ વધેરવાની બાધા લીધી. પછી ઓલા ભાઈએ શું નક્કી કર્યું કે હનુમાનજીને માનતા કરી કે જો મને હવે લબરકી એટલે કે અડકવા ન થાય તો હું તમને શ્રીફળ વધેરીશ. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અને એમની રીંગણી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડી મૂછમાં હસતા હતા. અડધા લોકો શું ઈચ્છા કાકાને હેરાન કરવા માટે ગાડલાને ગોદડાને બધું લઈ લીધું હતું અને હવે શું કરે છે, બધાય જાનૈયાઓ સંતાઈ ગયા છે. ઈચ્છા કાકાની હેડકી હમ અવાજ સાંભળી તેમને જમણે પડખે સુધેલા બીજા જણ પણ હળવેકથી ગોદરું ખસેરીને ઊભા થઈ ગયા. એક તો પહેલાં તો સુવાન જગ્યા નહોતી એટલે ધીમે ધીમે કરીને પોતે સૂતા અને પછી તોય હજી અવાજ કરે છે એટલે આજુબાજુમાં જે કાંઈ સૂતા હોય ને એ લોકો ઊભા થઈ જાય છે. ઈચ્છા કાકાએ કહ્યું, હક એલા કૃપા હક ઊભો કે થયો, હક તું જા બીજે જા માં હો. અને વાક્ય પૂરું કરતા તો એમની પાન
ખાધેલી મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો. પછી જો ઈચ્છા કાકા કેવું નાટક રચે છે વિચારો, કે બાજુમાં જે કાંઈ ઊભા થાય છે એને પણ શું કહે છે કે તું શા માટે ઊભો થાય છે એવું પૂછે છે અને મોઢામાંથી લાળ પડે છે. કરપો કહે, કાકા અહીં મારો સાળો ધામ બહુ થાય છે, હું બારો ઓશિકામાં જાઉં છું. શું કહે છે કે હવે મારો સાળો થી બહાર છે, હું અહીંયા નહીં, હું બહાર જાઉં છું. કરપો બહાર ગયો. બધાને બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ગુપસુપ કરવા માંડી. તેમનામાં કોઈ અનુભવીએ કહ્યું કે અડકવાના દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયું છે ખરા, એને માથે ગમે તેવું કંઈ ભારે વજન નાખી રાખવું જોઈએ એટલે ઊભા ન થઈ શકે અને બીજા કોઈને આભડે નહીં. એટલે પછી બીજા એક સમજદાર વ્યક્તિ હતા, એ શું કહે છે કે ભાઈ તમારે છે ને ઈચ્છા કાકા ઉપર ગોદડા નાખવા જોઈએ જેથી ભાજે ભારે વજનદાર થઈ જાય, જેનાથી ઊભા થઈ શકે નહીં. સૌના પેટમાં ફડફડ થતું હતું કે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે, એટલો વાંધો નહીં, પણ ન કરે નારાયણને આ બીજા ઉનારામાંથી કોકને ઈચ્છા કાકા દાટ બેસાડી દેશે તો રામ કહાની થાય ને. પછી બીજા અડધા પોણા તો જાગી ગયા હતા અને સાઈડમાં જઈને પોતાના જે કાંઈ ગોદડા હતા એ બધા ઈચ્છા કાકા ઉપર નાખી દીધા અને સૂતા હતા એનું ઓલા લોકો ધ્યાન રાખવા બેસી ગયા કે જો રામ કહાની એટલે કે દુઃખની વાત કરીએ તો જો આ ઈચ્છા કાકાએ કોઈકને મોંમાં દાઢ બેસાડી દીધી તો શું થશે, એટલે જાગતા રહેવું પડશે. તુરંત સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓશિકા પાંગતે મૂકેલા બધાય ગોદડા વીણી ચૂંટીને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને બહાર ઓશીમાં દાભરની વાટમાં વીંજતા હિમ જેવા સુસવાટા અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોડચાની જેમ ઠૂઠવાતા બેસી ગયા. શું કીધું કે બધાએ પોતપોતાના ગોદડા ઓઢાડી દીધા ઈચ્છા કાકાને અને પછી શું થાય છે કે ઈચ્છા કાકાને ગોદડા ઓઢાડી દે છે અને બધા તાઢની અંદર ઠૂઠવાતા ઠૂઠવાતા બેસી ગયા છે. ઈચ્છા કાકાને હૂફ વળી એટલે તેમને હેડકી બેસી ગઈ. એટલે એણે નાટક શરૂ કર્યું હતું સુવા માટેનો, કારણ કે કેટલા દિવસનો ઠાકોડો હતો એટલે એણે શું કર્યું કે બધા ગોદડા માથે પડતા, કારણ કે ઠંડી વધારે હતી એટલે ગોદડા માથે ઓઢ્યા એટલે એને મજા આવી ગઈ. બે દિવસના ઉજાગરા વેઠ્યા ઈચ્છા કાકા તે દિવસે ઊંઘ્યા છે કાંઈ, પછી બે દિવસથી જાગતા હતા એટલે ઈચ્છા કાકા આ વાત પરથી એટલા ઊંઘ્યા છે એની વાત જ જવા દો. આ સરસ મજાની વાર્તા અહીંયા પૂરી થાય છે. કાલે પૂરક વાચન 2 આપણે ચલાવીશું અને આપણે જે કે ગ્રામરના ટોપિક હું તમને લખવા આપું છું એ તમે લખતા રહેજો. થેન્ક યુ.